नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 11 एचपी अंदर नियमन पत्र में 5.5 नियमन पत्र में फेरफार, 5.6 नियमन पत्र में फेरफार करवा अंगे सेक्रेटरी फरजो, 5.7 आंतरिक वहीवटनो सिद्धांत अने 5.8 आवेदन पत्र अने नियमन पत्र वच्चे तफावत, आटला मुद्दाओनी समझूती मेळवानी छे। नियमन पत्र में फेरफार, कंपनीना नियमन पत्र में जो फेरफार करवो होय तो केटलीक बाबतो छे एने ध्यान में राखवी पड़े। सौथी पहेलू छे आपणे कंपनी धारा अनुसार केटलाक फेरफारो करवा माटे खास ठराव पसार करवो पड़े छे अने ट्रिब्युनलनी पण मंजूरी मेळवी पड़े छे। एटले के शेमां फेरफार करवा माटे, तो खानगी कंपनीने આપણે જાહેર કંપનીમાં ફેરફાર કરવો હોય અને જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતરણ કરવું હોય તો આપણે ઠરાવ પસાર કરવો પડે અને ટ્રિબ્યુનલની મંજૂરી લેવી પડે। જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતર થાય તો આવા ફેરફાર ટ્રિબ્યુનલની મંજૂરી પછી જ અમલમાં આવશે। અને આ જે ફેરફારો છે તે આવેદનપત્રમાં જે નિયમો લખેલા હોય એ નિયમોને ધ્યાનમાં રાખીને જ ફેરફાર કરવાના હોય છે। એના પછી બીજું છે, કંપની ધારા અનુસાર કોઈ ખાનગી કંપની પોતાના આર્ટિકલ્સમાં એટલે કે નિયમનપત્રમાં એવી રીતે ફેરફાર કરે જેથી ખાનગી કંપનીના નિયમનપત્રમાં જે મર્યાદાઓ અને નિયંત્રણો આવેલી છે નીકળી જાય તો તે તારીખથી ખાનગી કંપની તરીકે તેનો અંત આવે। હવે ધારો કે આ કંપની ધારાની જે જોગવાઈ છે એ પ્રમાણે, એના જે નિયમો છે એ પ્રમાણે કોઈ એક ખાનગી કંપની છે એ પોતાના નિયમનપત્રમાં ફેરફાર કરે છે અને પણ એવી રીતે ફેરફાર કરે છે કે જેથી નિયમનપત્રની જે મર્યાદા હતી એ બધું નીકળી જાય છે, તો એ જ તારીખથી જે તારીખે નિયમનપત્રમાં ફેરફાર કર્યો એ તારીખથી ખાનગી કંપની તરીકે એનો અંત આવે છે। એના પછી છે સંચાલકો, મેનેજિંગ ડિરેક્ટર અથવા તો પૂર્ણ સમયના ડિરેક્ટર છે એના મહેનતાણામાં વધારો કરવા અંગે સુધારો હોય તો ખાસ ઠરાવ પસાર કરવો પડે છે। કે કોઈ સંચાલક હોય, કોઈ મેનેજિંગ ડિરેક્ટર હોય કે પૂર્ણ સમયના ડિરેક્ટર હોય તો એનું મહેનતાણું એટલે કે એને જે કામ કરવા બદલના પૈસા આપવામાં આવે છે એમાં વધારો કરવા માટે જો કોઈ સુધારો કરવાનો હોય તો એના માટે ઠરાવ પસાર કરવો પડે છે, એમને એના મહેનતાણામાં વધારો કરી શકાતો નથી। એના પછી છે સર્વોપરિતા ધરાવતી જોગવાઈઓની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં, જે મુખ્ય નિયમો છે એ મુખ્ય નિયમ પ્રમાણે જ ફેરફાર કરાય, એનાથી વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરી શકાતા નથી। એના પછી જે ભારતમાં જે કાયદાઓ છે એ કાયદાઓની વિરુદ્ધમાં પણ કોઈ ફેરફાર કરી શકાતો નથી। પછી આવેદનપત્રમાં જે કાયદાઓ દર્શાવ્યા હોય એના વિરુદ્ધમાં પણ કોઈ ફેરફાર થઈ શકે નહીં। પછી સભ્યો સાથે છેતરપિંડી, દગો કે જોર જુલમ થાય તો એવા કોઈ પણ ફેરફાર કરી શકાતા નથી, એટલે કે સભ્યોને છેતરવામાં આવે, એને દગો કરવામાં આવે, એને કોઈ વસ્તુ પરાણે કરાવવામાં આવે તો એવા પણ કોઈ પણ જાતના ફેરફાર કરી શકાતા નથી। પછી જે નિયમનપત્રમાં ફેરફાર કંપનીના હિત માટે થયેલ હોવો જોઈએ, એટલે કે નિયમનપત્રમાં જે ફેરફાર કરવામાં આવે એ એનાથી કંપનીનું સારું થાય એ પ્રમાણેમાં ફેરફાર કરેલો હોવો જરૂરી છે। અને એના પછી છે નવમું, કે કંપની ધારાની વિરુદ્ધમાં કોઈ પણ ફેરફાર કરી શકાતો નથી, એટલે કે કંપની ધારાની અંદર જે નિયમો દર્શાવેલા છે એનાથી વિરુદ્ધ જઈ અને કોઈ પણ જાતનો ફેરફાર દર્શાવી શકાતો નથી કે કરી શકાતો નથી। એના પછી છે ફેરફાર અંગે સેક્રેટરીની ફરજો, નિયમનપત્રમાં જે ફેરફાર કરવાનો હોય તો એ દરમિયાન સેક્રેટરીની કેટલીક ફરજો બને છે, એમાં સૌથી પહેલું છે શેર હોલ્ડરોની
સભા બોલાવવા માટે નોટિસ તૈયાર કરવી પડે છે. એ નોટિસ સેક્રેટરી કરે છે તૈયાર, અને આ નોટિસ શેરહોલ્ડરો સુધી સભાના 21 દિવસ પહેલાં મળી જાય એવી રીતે મોકલવાની હોય છે. એના પછી બીજી ફરજ છે, સભામાં જે કાર્યો કરવાના હોય તેની કાર્યસૂચિ તૈયાર કરવામાં આવે, એટલે કે મીટિંગમાં જે કામ કરવાનું છે એની નોંધ કરવામાં આવે, નિયમનપત્રની અંદર જે ફેરફારો કરવાના હોય એનો સમાવેશ એમાં કરવામાં આવે, કાર્યસૂચિની અંદર કરવો પડે છે. એના પછી છે ખાસ ઠરાવ પસાર કરવા સામાન્ય સભા બોલાવવી પડે, એટલે કે કોઈ ઠરાવ પસાર કરવો હોય તેના માટે મીટિંગ બોલાવવી પડે, સભા ચાલુ હોય ત્યારે તેની સભા નોંધ રાખવાની હોય છે, જો મતદાન થાય તો મતદાનની ગણતરી કરવાની હોય છે તેની નોંધ રાખવાની હોય છે, અને આ બધી ફરજો છે તે સેક્રેટરીએ અદા કરવાની હોય છે. એના પછી છે નિયમનપત્રમાં ફેરફાર કરવા માટે જે ખાસ ઠરાવ પસાર કરવામાં આવે તે ઠરાવની ઝેરોક્સ 30 દિવસની અંદર રજિસ્ટ્રારની સામે નોંધાવવી પડે છે. એના પછી છે સભામાં જે કામ કરવામાં આવેલ હોય એ કામની નોંધ કરવામાં આવે છે, એમાં ખાસ પ્રકારની નોંધ છે એ દર્શાવવી પડે છે. એના પછી છે જો કોઈ બાબતમાં ટ્રિબ્યુનલની પરવાનગીની જરૂર હોય તો ટ્રિબ્યુનલની પરવાનગી લેવી પડે છે અને એની વ્યવસ્થા કરવી પડે છે. જે ફેરફાર કરવામાં આવે તેનો સમાવેશ નિયમનપત્રમાં કરવાનો હોય છે, તમે ફેરફાર કર્યો પણ નિયમનપત્રમાં દર્શાવ્યું ન હોય તો એ ના ચાલે. એ કંપની જે કંઈ પણ ફેરફાર કરે એને નિયમનપત્રમાં ફેરફાર કરે છે, એનો સમાવેશ કરે છે, પછી નિયમનપત્રની નવી કોપી છપાવે છે, અમુક ચોક્કસ મર્યાદામાં સંખ્યામાં રજિસ્ટરની સામે નોંધાવે છે, અને એમાં નોંધાવે પછી જ એમાં જે ફેરફાર કરેલો હોય એનો અમલ કરી શકે છે. એના પછી આવે છે 5.7 આંતરિક વહીવટનો સિદ્ધાંત. આ જે આંતરિક વહીવટનો સિદ્ધાંત છે એનો અર્થ શું થાય છે, તો આંતરિક સિદ્ધાંતનો અર્થ એમ થાય છે કે કંપની સાથે કામ પાર પાડનારા બહારની વ્યક્તિ એવું માની લે છે કે કંપનીનો આંતરિક વહીવટ વ્યવસ્થિત ચાલે છે. કંપની સાથે પાર પાડનાર વ્યક્તિઓ આવેદનપત્ર અને નિયમનપત્રની વિગતોથી જાણકાર છે, એટલે કે આવેદનપત્રમાં શું લખેલું છે નિયમનપત્રમાં શું લખેલું છે એને ખબર છે, કેમ કે કંપની ધારા પ્રમાણે આવેદનપત્ર અને નિયમનપત્ર આ બંને કેવા દસ્તાવેજ છે, જાહેર દસ્તાવેજ છે, કે બીજી કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ કંપનીનું આવેદનપત્ર અને નિયમનપત્ર છે તે વાંચી શકે છે, અને તેથી કોઈ પણ વ્યક્તિ છે એ આના વિગતોની જાણકાર છે માની લેવામાં આવે છે. એટલે જો કોઈ બીજી વ્યક્તિને આ દસ્તાવેજની માહિતીની ખબર ન હોય તો એ અજ્ઞાનતા કાયદાની દ્રષ્ટિએ માન્ય ગણાતી નથી. સામાન્ય વ્યક્તિ એમ માની શકે છે કે કંપનીએ જે વ્યવહાર કરેલ છે તે નિયમનપત્રમાં જે નિયમો જણાવેલ છે એ પ્રમાણે જ કંપનીએ કામ કર્યું હશે. જે કાર્યને આવેદનપત્ર અને નિયમનપત્ર અધિકૃત ઠરાવે છે, એટલે કે યોગ્ય ગણાવે છે, તે કામગીરી છે એને અમલમાં મૂકવાની બધી જ કાર્યવાહી કરવામાં આવી હશે એવું સામાન્ય વ્યક્તિ છે તે માની લે છે, તો આવા જે નિયમ છે એ નિયમને આંતરિક વહીવટનો સિદ્ધાંત કહેવામાં આવે છે. આ આંતરિક વહીવટનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતના કેટલાક અપવાદો જોવા મળે છે. જ્યારે કંપની એવું કાર્ય કરે કે જે કાર્ય કરવાની કંપનીને સત્તા જ નથી, તો આવા કિસ્સામાં આંતરિક વહીવટનો સિદ્ધાંત લાગુ પડતો નથી. પછી છે જ્યારે કંપનીમાંથી છળકપટ કરીને, એટલે કે બીજી વ્યક્તિ છે એને છેતરીને કંપનીમાંથી દસ્તાવેજ મેળવવામાં આવ્યો હોય તો ત્યારે પણ આ સિદ્ધાંત લાગુ પડતો નથી. એના પછી જ્યારે બાહ્ય વ્યક્તિને આંતરિક વહીવટની અનિયમિતતાની જાણ હોય, એટલે કે બહારની વ્યક્તિ છે એને ખબર હોય
કે આ કંપનીની અંદર વ્યવસ્થિત રીતે જે આ આવેદનપત્ર બનાવેલું છે કે નિયમનપત્ર બનાવેલું છે એના આધારે કામ કરવામાં આવતું નથી એવી ખબર હોય તો આ સિદ્ધાંત લાગુ પડતો નથી. પછી કંપનીની સાથે રહીને કામ કરનાર વ્યક્તિ છે એ વ્યક્તિને તપાસ કરવાનું જરૂરી બને છતાં એ તપાસ ન કરે તો પણ આ સિદ્ધાંતનો લાભ ન મળે. અને એના પછી છે દેખીતી રીતે કંપનીના અધિકારીનું કૃત્ય સત્તા બહારનું હોય, એટલે કે વ્યક્તિ જાણી જ હોય, એ કંપનીના અધિકારી છે જાણી જ હોય અને સત્તા બહારનું કામ કરે તો પણ આ સિદ્ધાંત લાગુ પડતો નથી. એ સિવાય અપવાદરૂપ સંજોગોમાં કંપનીના કિસ્સામાં આંતરિક વહીવટનો સિદ્ધાંત લાગુ પડતો નથી. કંપનીની આંતરિક વ્યવસ્થા અને બેદરકારીની સામે, એટલે કે કંપની જે કંઈ પણ વ્યવસ્થા સાચવી ન શકે કે બેદરકારી રાખે તો એના માટે ત્રાહિત પક્ષ છે, એટલે કે કંપની સિવાયની વ્યક્તિઓ છે એ બધી વ્યક્તિઓને રક્ષણ મળે છે. હવે એના પછી આવે છે આવેદનપત્ર અને નિયમનપત્ર વચ્ચેનો તફાવત. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપી છે અને વિભાગ ઈની અંદર અથવા તો વિભાગ એફની અંદર ઘણી વખત પૂછાતો હોય છે અને મોસ્ટ આઈએમપી છે, એટલે ખાસ પાકું કરી લેવું અને મુદ્દા પ્રમાણે જ જો તમે પૂરેપૂરો તફાવત લખો તો આમાં પૂરેપૂરા માર્ક્સ મળવાની શક્યતા છે. સૌથી પહેલો મુદ્દો છે કંપનીની નોંધણી. આવેદનપત્રમાં શું આવશે તો દરેક કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે, એના માટે આ દસ્તાવેજ બનાવવો ફરજિયાત છે. અને નિયમનપત્ર છે એમાં શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી જે જાહેર કંપની છે એના માટે આ મરજિયાત છે. નિયમનપત્ર ન બનાવે તો પણ ચાલે એમ, શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જો દસ્તાવેજ ન બનાવે તો એણે ટેબલ એફ પ્રમાણે કામગીરી કરવાની હોય છે. એના પછી બીજું છે નોંધણીની જરૂરિયાત. આવેદનપત્ર છે એમાં કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવું ફરજિયાત છે, જ્યારે નિયમનપત્ર છે એમાં જો ટેબલ એફ અપનાવે તો એણે કોઈ પણ જાતની નોંધણી કરવાની જરૂર પડતી નથી. પછી મહત્ત્વની દ્રષ્ટિએ આવેદનપત્ર છે તે મુખ્ય પાયાનો દસ્તાવેજ છે, મૂળભૂત દસ્તાવેજ છે, જ્યારે નિયમનપત્ર છે તે આંતરિક વહીવટ માટેનો, એટલે કે કંપનીની અંદર કઈ રીતે કામગીરી કરવી એના માટેનો દસ્તાવેજ છે. એના પછી ઉદ્દેશ્ય. આવેદનપત્ર છે કંપનીની પ્રવૃત્તિઓનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે, એટલે કે આવેદનપત્ર દ્વારા કંપની કઈ કઈ ક્યુ ક્યુ કાર્ય કરશે એ નક્કી થાય છે અને જે કાર્યક્ષેત્ર દર્શાવેલ હોય એના કરતાં વધારે કાર્ય કરી શકાતું નથી. નિયમનપત્ર છે તે કંપનીનો આંતરિક વહીવટ કઈ રીતે ચલાવવામાં આવશે એ નક્કી કરે છે. એના પછી ફેરફારની દ્રષ્ટિએ આવેદનપત્રમાં સહેલાઈથી ફેરફારો થઈ શકતા નથી, એટલે કે આવેદનપત્રમાં નિયમથી વિરુદ્ધ કાયદાથી વિરુદ્ધ જઈને કાંઈ પણ ફેરફાર ન કરી શકાય. એમાં ફેરફાર કરવો હોય તો ખૂબ લાંબી વિધિ છે, એ ખૂબ અટપટી પણ છે અને ખર્ચોય ખૂબ થાય છે. એના માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે છે, અમુક વ્યક્તિઓની પરવાનગી લેવી પડે છે. જ્યારે નિયમનપત્ર છે એમાં આપણે સહેલાઈથી ફેરફાર કરી શકીએ છીએ, શેર હોલ્ડરો છે એની સામાન્ય સભા બોલાવવામાં આવે, એ સભાની અંદર ખાસ ઠરાવ પસાર કરવામાં આવે અને ત્યાર પછી ફેરફાર કરવામાં આવે છે. ખાસ કિસ્સામાં જ ટ્રિબ્યુનલની પરવાનગી, ટ્રિબ્યુનલની રજા લેવી પડે છે. એના પછી છે સત્તાની મર્યાદા. આવેદનપત્રમાં જે ઉદ્દેશ્યો નક્કી કર્યા છે એ ઉદ્દેશ્યોની બહાર જઈને કંપની કોઈ કામ કરી નથી શકતા, એટલે કે એણે જે હેતુ દર્શાવ્યા છે એ પ્રમાણે જ કામ કરવાનું હોય છે. જો એવું કોઈ કામ કરવામાં આવેલું હોય તો કંપનીના સભ્યો છે એને મંજૂર કરતા નથી અને આવા બધા કામ છે એને સત્તા બહારના કાર્ય કહેવાય છે. જ્યારે નિયમનપત્ર છે એની મર્યાદા બહાર જઈને પણ કોઈ કામ કરવામાં આવે તો એ યોગ્ય ગણાય છે અને કંપનીના સભ્યો છે ને મંજૂરી આપી શકે છે. એના પછી છે સંબંધ. આવેદનપત્ર બાહ્ય જગત, એટલે કે બહારની વ્યક્તિની સાથે જોડાયેલ છે અને જાહેર જનતાની સાથે પણ સંબંધ ધરાવે છે. જ્યારે નિયમનપત્ર છે એ
કંપની અને તેના સભ્યો વચ્ચે કેવો સંબંધ રહેશે, એના ઉપર સંબંધો ઉપર નિયંત્રણ કેમ રાખી શકાશે, એ બધું એમાં દર્શાવેલું હોય છે. એના પછી છે સર્વોપરિતા. આવેદનપત્ર છે એ નિયમનપત્રને આધીન નથી. આવેદનપત્ર છે એ નિયમનપત્ર ઉપર આધારિત નથી. જ્યારે નિયમનપત્ર છે તે આવેદનપત્ર ઉપર આધારિત છે. આવેદનપત્રમાં જે પ્રમાણે કાયદાઓ દર્શાવ્યો એ જ પ્રમાણે નિયમનપત્ર છે એમાં રાખી શકાય છે. એનાથી વિરુદ્ધ કોઈ નિયમ છે એ નિયમનપત્રમાં રાખી શકાતો નથી. અને જો આવેદનપત્રથી વિરુદ્ધ કોઈ નિયમ હોય તો એને રદ કરવામાં આવે છે. એના પછી છે ત્રાહિત પક્ષ. ત્રાહિત પક્ષ આવેદનપત્રની જોગવાઈઓનો લાભ લઈ શકે છે. એટલે કોઈ બીજી વ્યક્તિ છે આવેદનપત્રના જે કાયદાઓ છે એનો લાભ લઈ શકે છે. જ્યારે નિયમનપત્ર છે એમાં ત્રાહિત પક્ષને કોઈ પણ જાતનો લાભ મળતો નથી. એટલે નિયમનપત્રમાં જે નિયમો દર્શાવ્યા હોય એના એનો કોઈ પણ લાભ મળી શકતો નથી. એના પછી છે દસમું વિગતો. આવેદનપત્રમાં કુલ 6 કલમો હોય છે. નામની કલમ, રજિસ્ટર્ડ ઓફિસની કલમ, ઉદ્દેશ્યની કલમ, મૂડીની કલમ, જવાબદારીની કલમ અને સ્થાપનાની કલમ. જ્યારે નિયમનપત્ર છે એની અંદર શેર મૂડી, એના પ્રકારો કેટલા છે, પછી શેર ફેરબદલી, શેર જપ્તી, સંચાલક મંડળ, સભા સંચાલન, હિસાબો, મતાધિકાર, આ બધાના નિયમો આપવામાં આવેલા હોય છે. શેર મૂડી કોને કહેશું? તો શેર વેચીને જે પૈસા ઊભા કરવામાં આવે તે. શેર મૂડીના પ્રકારો એટલે કે શેર મૂડી અલગ અલગ રીતે એકત્રિત કરવામાં આવે છે તો એ શેર મૂડીના પ્રકાર કહેવાય. પછી શેર ફેરબદલી, કોઈ એક વ્યક્તિ પોતાનો શેર બીજાના નામે કરે તો એ શેર ફેરબદલી કહેવાય. હવે ધારો કે કોઈ એક વ્યક્તિ પોતે જે શેર ખરીદ્યા છે એના પૈસા હપ્તામાં ભરી શકે એમ નથી તો અમુક સમય પછી એની પાસેથી શેર જપ્ત કરી લેવામાં આવે તો એ શેર શેર લઈ લેવામાં આવે તો એ શેર જપ્તી કહેવાય. તો આ બધી બાબતો છે એ નિયમનપત્રની અંદર આવે છે. એટલે કે એને લગતા કાયદાઓ છે તે નિયમનપત્રની અંદર આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આનો જે તફાવત છે આવેદનપત્ર અને નિયમનપત્ર એનો તફાવત પૂર્ણ થાય છે. ખાસ તમે તમારા ચોપડાની અંદર એ તફાવત લખશો, કેમકે મોસ્ટ આઈએમપી છે એટલે હું તમને આ પ્રશ્ન છે તે હોમવર્કમાં આપું છું. અહીંયા આ પોઈન્ટની સમજૂતી પૂરી થાય છે અને આ પ્રકરણ પણ અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.